અમદાવાદ પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર સીટીએમ રામોલ અને અમરાઈવાડી વિસ્તારમાં બાઇક પર આવેલા બે યુવકોએ આતંક મચાવી દીધો હતો આ અજાણ્યા યુવકો પૈકી એક યુવકના હાથમાં ઘાતક હથિયાર હતા અને આ યુવકો રાહદારીઓની નજીક જતા અને ઢીંચણના ઉપરના ભાગે છરાના ઘા ઝીંકીને નાસી જતા હતા આ પ્રકારે આ યુવકોએ છ વ્યક્તિઓ પર હુમલો કર્યો જેમાં જીવનજ્યોત સ્કૂલના શિક્ષક અંબાલાલ પટેલનું કરુણ મોત નીપજ્યું છે લગભગ સવા બાર વાગે બાઇક પર બે જણા આવતા હતા અને મારી સોસાયટી ના કે મને ઉતારવા માટે ઊભા રહ્યા અમે ઊભા રહ્યા હતા એ હું ફૂટપાથ પર ઊભો હતો એ બાઇક પર એક પગ એમનો બાઇક પર હતો અને એક પગ ફૂટપાથ પર હતો અને સાધારણ વાત કરીએ એટલે અમે પાછળથી બાઇક ઉપર બે જણા આવ્યા આગળ અમારાથી પાંચેક ફૂટ આગળ બાઈક અમને ઊભું રાખ્યું અને પાછળવાળો ભાઈ ઉતર્યો એના હાથ બંને હાથમાં મોટા મોટા છરા હતા ને આવ્યા અમે કંઈ બોલીએ કંઈક વાત કરીએ અને પહેલાં તો છરો મારી અને પલાયન થઈ ગયા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાઇક પર આવેલા અજાણ્યા યુવક દ્વારા થયેલા હુમલામાં હોમગાર્ડ જાસ્મીન બ્રહ્મભટ્ટને ગંભીર ઈજા પહોંચી છે આ ઉપરાંત હાટકેશ્વરના આનંદભાઈ શર્મા હિમાંશુ બાકલે રફીક અજમેરી રાજેશ ગોસ્વામી અને મંગેશ કાલિયાણાને પણ અજાણ્યા બાઇક ચાલકોએ ઈજા પહોંચાડી છે હું પોલીસ સ્ટેશનથી મારો ડ્યુટી પૂરી કરીને આવ્યો તો પરત અને ઘર તરફ જતો તો મારા બાઇકમાં પંચર પડ્યું તો હું બાઇક મારા મિત્રને ત્યાં મૂકી હતી તો રીટર્ન પરત લેવા માટે આવ્યો પાછો એ ટાઈમે મને કહ્યું અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિર્દોષ લોકો પર હુમલો કરીને આતંક મચાવનારા હુમલાખોરોને પકડવા માટે પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ છે ક્રાઇમ બ્રાન્ચ રામોલ અને અમરાઈવાડી પોલીસે ઘટનાના સાક્ષીને અન્ય આરોપીઓના ફોટા બતાવીને આરોપીઓની ઓળખ વિધિ શરૂ કરી છે આ ઉપરાંત આરોપીઓના બાઇકના નંબર પરથી શોધખોળ શરૂ કરી છે એમણે મરણ જરણ છે અંબાલાલ મુરજીભાઈ પટેલ એમને પૂછ્યું કે તમે અહીંયા કેમ ઊભા છો એમ કંઈ જાંગના ભાગે છરો મારી અને જતા રહ્યા પછી અંબાલાલને સારવાર માટે લઈ ગયા ત્યાં ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ આ ગંભીર ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં દહેશત જોવા મળી છે બાઇક પર આતંક મચાવનાર યુવકોએ તમામ વ્યક્તિને ઢીંચણના ઉપરના ભાગે હુમલો કર્યો છે જેથી આ યુવકો માનસિક વિકૃત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન ભરત ચાવડા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ